સ્ટુડન્ટ આપણે રિલેશન એટલે કે શોર્ટ આપણે શરૂ છે અને દરેક વિડીયો મોટો સમ હોય જેવો તો એક જ સમ મૂકું છું કે તમને પ્રોબ્લેમ ન થાય કારણ કે એક વિડીયો તમે જોઈ લ્યો એટલે એક સમ તમને પરફેક્ટ સમજાઈ દે બાકી બધા વિડીયો ક્યારે સાથે બનાવી નાખ્યું હોત તો તમને પ્રોબ્લેમ થાય અને આ જ બધે સમ તમારે રિગ્રેસન એટલે કે નિયત સંબંધમાં પણ પૂછાય છે એટલે વ્યવસ્થિત એકવાર જોશો તો એના પછી ચેપ્ટર તમારે કરવું એટલું બધું નહીં પડે બરોબર આના કરતા એમાં ઓછા સમ સોલ્વ કરવા પડશે આપણે એટલા માટે જ આ ચેપ્ટર હજી કન્ટિન્યુ છે આપણે બરોબર બાકી કઈ દીનું પૂરું કરી દીધું હોત પણ વ્યવસ્થિત એટલે કરાવીએ કે આના પછીનું ચેપ્ટર પણ વીસ માર્કનું જ છે એટલે બે તમારે ચાલી માર્કનું તમારે રિફર થઈ જાય આપણે બરોબર તો વ્યવસ્થિત જોઈ લેજો હવે એક આપણે રકમ લઈ અને દાખલો વ્યવસ્થિત સમજી લઈએ અને વિડીયોને બને લગી સ્કીપ નો કરવું હોય બોલવું સાંભળવું વ્યવસ્થિત ફાઇન્ડ આઉટ ઓફ આર કોરિલેશન હોય તો આ રીતે લખેલું હોય રિગ્રેશન જેમ લખવું હોય ફાઇન્ડ આઉટ ઓફ વાય ઓન એક્સ એટલે કે વાયની એક્સ ફરીની અંદર સંબંધ રેખા મેળવો કે એવું લખેલું હોય બરોબર હલો તો તમને આની પેલા એ કીધેલ છે ફર્સ્ટ સ્ટેપ એક્સ બાર કે y બાર સોલ્વ કરવાનું તો તમે જો રકમમાં કઈ એક્સ બાર કે y બાર આપેલ જ નથી તો સેકન્ડ સ્ટેપ જેમાં એક્સ માત્ર આપેલું હોય સ્કવેર કેવું ન હોય એ સ્ટેપ સોલ્વ કરવું તો તમે જુઓ તો આમાં માત્ર એક્સ આપેલ છે એટલે પેલા આને સોલ્વ કરો એટલે એમાંથી તમને સિગ્મા એક્સ મળે આને સોલ્વ કરો એમાં સિગ્મા વાય મળે અને ત્યારબાદ તો આપણે હજી સ્કવેર વાળા ગયા લેક્ચરમાં સોલ્વ કરીને જેવું જ છે બરોબર એટલે વ્યવસ્થિત આખો વિડીયો જોશો સ્કીપ કરો એટલે વાંધો આવશે નહીં હાલો તો પહેલું સ્ટેપ આપણે લઈએ

आज रीते नंबर टू बाजू में मोल्व करो सीग्मा वाय मैनस टूक्वल टू सिक्सटी सिक्स तो आमत कौ छोड़ो सिग्मा वाय माइनस टू एन इज इक्वल टू सिक्सटी सिक्स सिग्मा वाय माइनस टू एन इज इक्वल टू सेवन इज इक्वल टू सिक्सटी सिक्स

એકા એકા તો બે સોલ્વ કરી નાખીએ આપણે થ્રી હંડ્રેડ થર્ટી સેવન અને એક્સપાન્ડેશન કરો એટલે ફર્સ્ટ સ્ટેપ નું સ્કવેર એક્સ સ્ક્વેર માઇનસ ટુ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ એટલે સિક્સ એક્સ

आबी नो सरोव में सिक्सटी थ्री बात करो सिक्स हंड्रेड y आज रीते वाई वो स्टेप सोल्व करिए नंबर फोर y माइनस फोर नो इज़ इक्वल टू फोर हंड्रेड थर्टी फोर तो, तो फर्स्ट मेप नो स्वर एक्वेर माइनस 4 into 2 is 8y plus 4 no square 16 is equal to 434. Now, what is the measure? So, sigma y square minus 8 sigma y plus 16n is equal to 434. So, sigma y square minus 8. Sigma y I have to find out 18. Plus 16, and get my, 7 is equal to 434. So sigma y square minus 18 into 8 crore 640 plus 16 into 7 crore 112 is equal to 434. So, plus minus, so plus, so minus so sigma y square is equal to 434 plus 640 સિક્સ 112 માઇનસ વન હંડ્રેડ ટવેલ્થ તેથી આ બીનો સરવાળ એમાંથી બાદ કરો માં એટલે નાઇન હંડ્રેડ સિક્સટી ટુ હવે જો તો બધું મળી ગયું જો सिग्मा x सिग्मा y सिग्मा x2 सिग्मा y2 n આપેલ છે બરોબર સિગ્મા xy આપેલ છે તો આપડી ફોર્મ્યુલા છે બરોબર આપડે મુખ્ય આપડી ફોર્મ્યુલા r = n सिग्मा xy - सिग्मा x सिग्मा y અંડર રૂટ એન સિગમા એક્સ સ્ક્વેર માઇનસ સીગમા એક્સ નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન સિગમા વાય સ્ક્વેર માઇનસ સિગમા વાય નો હોલ સ્ક્વેર આ જો ફોર્મ્યુલા હવે આંબળજો રિગ્રેશન ચેપ્ટર હોય તો આટલી વર્કિંગ નોટ સેમ અહીંયા ફોર્મ્યુલા બદલી જાય બાકી સેમ ગણતરી આવશે બરોબર ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ આપણે n કેટલો છે 7 સિગ્મા xy रकम આપેલ છે 802 માઈનસ સિગ્મા xy ફાઇન્ડ આઉટ કર્યું 66 સિગ્મા y ફાઇન્ડ આઉટ કર્યું આપણે 18 अपॉन અંડર રૂટ n = 7

એટલે 5,640 માઈનસ સિક્સ હંડ્રેડ ઇન્ટુ એટી કરો 5218 થાઉઝન્ડ ટુ હંડ્રેડ ઇન્ટુ સેવન કરો એટલે 4690 સિક્સ 66 માઇનસ સિક્સટી નો સ્ક્વેર કરીએ फोर थ्री फाइव सिक्स इंटू अंडर रोड सेवन इंटू नाइन थाउजंड सिक्सटी टू सिक्स सेवन थ्री फोर माइनस एटीन नो स्क्र सिक्स फोर डबल जीरो बात बाकी करिए

પોન બે નું મલ્ટિપ્લાઇન્ડર કરો એટલે થ્રી થ્રી ફોર થાય તો તેથી આર ઇઝ ઇક્વલ ટુ વન કેટલું આન્સર આવશે વન આને કહેવાય પરફેક્ટ પોઝિટિવ કોલેશન બરોબર હવે એક તમને ખાસ ઈ કહેવાનું છે ગયા લેક્ચરમાં મેં તમને એક સમ કરાવેલો હતો બરોબર અને પેલાના લેક્ચરમાં ઈ સમ માં ફેરફાર કઈ રીતે આવી શકે હું તમને કહી દઉં છું આપણે એટલે તમને ખબર પડે આપણે હવે જુઓ આ તમને આના પહેલાનો લેક્ચર લેક્ચર નંબર ઓગણીસ છે એમાં આ સમ કરવા મૂકેલ છે તમારે તો આ જ સમયમાં ગણેલો ત્યાર છે આ ઈ સમજ છે તો આ સમયમાં યુનિવર્સિટીમાં પૂછાઈ ગયો છે પાંચ થી છ વાર એમાં ચેન્જ આવશે ઈ તમને કહેવા માટે મુકુશો ખાસ કે આમ નામ જ હતું યુનિવર્સિટીમાં આ એમ નામ હતું આની જગ્યાએ ઈ લોકોએ આની જગ્યાએ ઈ લોકોએ એક્સ વાય લખેલ હતું હું લખેલું હતું એક્સપેર વાય એટલે કાંઈ બીજું કઈ ફરક ન પડે પછી આ એન નામ પણ આની જગ્યાએ બરોબર ઈ લોકોએ તમારે બાર આપેલ હતો હું આપેલો હતો બાર થર્ટી અને આ દાખલામાં આપણે એન ફાઇન્ડ આઉટ કર્યો હતો ઈ રકમમાં તમને એન પણ આપી દીધેલ છે કેટલો ફોર એટલે આ ત્રણ સ્ટેપ બદલે આ યુનિવર્સિટીમાં ત્રણ થી ચાર વાર પૂછાઈ ગયેલ છે પાછું ઓગણીસ ઓગણીસમો લેક્ચર છે આ બરોબર કરાવેલ છે હવે જ રકમ આપેલ છે એમાં ફરક કર્યો કે ફરકન્સ ઓફ વાઇન જગ્યાએ એ સ્કવેર વાય આપેલ છે સિગ્મા વાઇન જગ્યાએ વાય બાર આપેલ છે અને એન આપી દીધો છે એટલે આ પેલી વર્કિંગ નોટ નીકળી જાય આ એક બે ના ત્રણ જ થઈએ આપણે યુનિવર્સિટીના આપણે પેપરમાં બરોબર એટલે ખાસ જોઈ લેજો કે કોકવાર વાર એન પણ તમને રકમમાં આપી દઈએ છે આપણે બરોબર આ ઓગણીસ માં લેક્ચર જેવો છે થેન્ક યુ